એ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગયો મારી હંભાળ લેનારી જતી રે રહી અરે કોના માટે હવે અમે તૈયાર થઈ ફરસુ બધા છોડી દીધા ઠાટ ના કરસુ પછી હું કે ખબર હે દિલને ચોપડેથી નામ મારો કમી કરી ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી કઈ જતી રહી નમસ્કાર મિત્રો ડીબી લાઈવ ગોગંબા ચેનલ ઉપર આજે આપણી સાથે જે ગોગંબા તાલુકાના ગુંદી ગામના ગુલાબસિંહ બારીયા ગુલાબભાઈ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આપણી સ્થાનિક ભાષાની અંદર જે જાનૂના અને બે આવા બધા ગીતો અને કોમેડી એની અંદર ખાસી એવી સફળતા ગુલાબભાઈએ મેળવી છે તો ગુલાબભાઈના આજે આપણે ઇન્ટરવ્યુ માટે બેઠા છીએ ગુલાબભાઈ કેટલા વર્ષથી આ ગાવાનું કામકાજ કરો છો લગભગ બાર બાર તેર વર્ષ થઈ ગયા અને પહેલાં તો દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભારી કારણ કે મને તમે બોલાવ્યો અને ઇન્ટરવ્યુ લીધું એ ખૂબ તમારો આભાર કહેવાય તમે ગાવાની શરૂઆત ગુલાબભાઈ કેવી રીતે કરી ગાવાની શરૂઆત દિનેશભાઈએ મેં મને ગાવાનું આમ ઘણું હોશ થાય યાર આમ ગાવું મેં કંઈક બેન્ટ આવે ને તો મને ગાવા થાય તો મેં એમ વિચારવા પડે કે આમ ગાવું પાછું થોડું ક્યાંક થોડુંક ગાવું ને તો એ લોકોને એવું થાય કે પાછું હવે એમ થાય કે નથી બરાબર ફાવતું એમ કરીને મારી કંધો લઈ લે એટલે મેં પાછો આમ પીલે થઈ ગયું ટેન્શન નિરાશ થઈ હા નિરાશ થઈ ગયો મેં નથી આમ આવડે મને તોય પછી લગભગ એક બે વર્ષ મારે એવા ગયા સાહેબ પછી મેં નોનું બેન્ડ લાવ્યો મેં આમ પેલે મેં આવી ગયો પછી એટલે મેં કીધું ગમે તે મારે કરવા પડશે નોનું બેન્ડ લાવ્યો એટલે મારો અવાજ પબ્લિક આમ થોડો ઘણો સ્વીકાર્યો પછી મેં બેન્ટમાં ગાદું થોડો થોડો મને પ્રોગ્રામ મળ્યા અને પછી એને થયું કેવું ખબર બેન્ડ લાવ્યો આમ પબ્લિક મને સપોર્ટ કર્યો બધે આમ અમારા ગામમાં થોડું 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 બધું સપોર્ટ કર્યો પછી બીજું બેન્ડ લાવ્યો લારીવાળું લાવ્યો પછી એમ કરતાં કરતાં એક કેસટ બનાવી મહેસાણા વનમાં બોલે મોરલા એ કેસટ બનાવી એટલે પબ્લિકે મને સપોર્ટ કર્યો કેવું ગીત હતું એ વનમાં બોલે મોરલાનું એમાં બીજા નંબરનું ગીત છે એ મોબલી આના પાન જાનું ગણ્યા ના ગણાય તારા વગર જાનુ મને ઘડી ના રેવાય તારા રે વિચારો ગોરી આવે મને રોજ વિચારોમાં માં જાનુ હું તો ભૂલી ગયો ભાન એ ગીત ચાલ્યું પછી મેં બીજા ગીતો બનાવ્યા એમ કર્યું બધે ગીતા થોડા થોડા ગીતો થોડા થોડા બનાવ્યા પણ હાલો નહીં ચાલ્યું પછી આ સાલ થોડુંક મારા મનમાં એવું આવ્યું કે મેં થોડુંક કોમેડી કરું થોડીક કોમેડી કરી મેં તો પબ્લિકે તો પ્રાઇવેટ ચેનલ ખોલી તો કોમેડી કરી થોડું ગીતો ગાઓ પછી એમ કરતા કરતા મેં થોડા ભજનોના પાસા વધારે શોખીન કોમેડી તો તમારા મારી ચેનલ ઉપર ઘણા બધા લોકો ડીબી લાઈવ ઉપર તમારા નામની મને કોમેન્ટ કરીને ઓછામાં ઓછી દસથી વખત વધારે વખત મને તમારા ચાહકોએ કીધું છે કે ડીબીભાઈ તમે આપણા ગુલાબસિંહનું કોમેડી વિડીયો બનાવે છે એમનું ઇન્ટરવ્યૂ લો એટલે આજે આપણે મળ્યા છીએ પણ નિરાશા તો તમને પણ જીવનમાં ઘણી બધી થઈ અને છતાં પણ મહેનત કરી રહ્યા છો એટલે હું શુભેચ્છા આપું છું કે આગળ વધો તો અત્યારે કેવા કેવા પ્રોગ્રામો તમને મળે છે પ્રોગ્રામો માતાજીની મહેરબાની થી હારા મળે છે પણ ઝાડિયાના પ્રોગ્રામ વધારે ચાલે પછી હમણાં ઉનાળામાં બેન્ટ આવે ને બેન્ટમાં મને બોલાવે બધે લિંગખેડા બાજુ ધાનપુર બાજુ માલુ આપણે અર્જુનભાઈ ખરા ને અર્જુનભાઈ એ ખાસ મને એ બાજુ તો બોલાવે છે અર્જુન અર્જુનભાઈ તો લગ્ન મેં બોલાવે અને પ્રેમ હારો આલે અને હવે ઈચ્છા એવું ધરું છું કે આ સાલ કંઈક એવી ગીત બનાવેલું છે તો એમની પણ તમને બે લીટી સંભળાવી દઉં સંભળાવી દઉં હે ધોળે ટોપી વાળું લાવા કી ટોપી વાળું આયુ ટેડું આંગણે લા પાકું કરવાને આયો ટેડું આંગણે જાનું પાકું કરવાને એ ગીત એટલે આનો આ ગીતનો અર્થ શું થાય એમ આ એવું એવું છે દિનેશભાઈ કે આપણે આપણે જાનું કદાચ પરણતી હોય બરાબર છે અને પરણતી હોય એટલે આપણું એમ થાય કે હાળું આ જાનું પરણે છે મારી તો હવે મારે કઈક એના વિશે કહેવા પડે એમ એટલે આપડી જાનું પરણે છે પેલું આવે છે ટોપીઓ વાળા એમને ઘેર આવે ટેડું એટલે કયું ટેડું આવે ટેડું પેલું ટેડું આપણે કહે ને જે પેલું આ વર્કરો ને એ એને ટેડું કહેવાનું આપણે અને એટલે એને ટેડું કહે ને તો આપણે આમ છોરા જેવા હોય એને ટેડું કહે ને બોલું લાગે ને એટલે એને ટેડું કહેવાય સર તો पणी नुखतेगी तई ફરી હા તો दिनेश भाई तुम्हारी फरमाइश है म्हारे गाऊ होय गुलाबबारीना ते के हे ढोळे टोपी वाळो लावा की टोपी वाळो आयू जानून अंगणेला पाकु करवाने आयू जानून मांडवेला पाकु करवाने એટલે આ નવું ગીત તમારું આવવાનું છે હવે આપણે વાત કરીએ કોમેડી ઉપર તો કોમેડી પણ તમે કરો છો કેવા પ્રકારની કોમેડી કરો હા હા એકદન મને એવો દિનેશભાઈ કે એવો મને એવું થયું કે કોઈક એક ભાઈ મને કોમેડી કરી લે એ કંઈક પ્રેમ વિશે બનાવો તો મેં મેં શું કીધું કે ખબર મેં આમ ગાડી મારીને ગાડી લઈને ગયો મેં બરાબર ગાડી લઈને જાઓ આમ આમ ગાડી બનતી ગઈ મેં તો મને ફોન કરી અને એમ કર્યું તો મને ફોન મેં એવું કીધું કે હાશથી તને ભૂલી જમા આવો મને ભૂલી જવાની હું એમ થી ગયું કોણે એમ કીધું એ પેલી મને ઓલી આપણે જાનવું એ જાનવે એમ મને ભૂલી જવાય પાછું એ જાનવુ એમ કીધું આજથી તને ભૂલી જવાની એટલે કઈ એને સેટિંગ બીજું હશે ધી જરૂર એટલે મને થોડોક અંદાજ પડ્યો એટલે પછી મેં એમ કીધું મારી હાવની છોરી તું મને આજથી ભૂલી ગઈ મેં તને હવે તને મા તારા વગર મેં નહીં જી શકું એમ મારી હારી એમ કરીને એવું કીધું એમને તો લોકોને બધું સારું લાગ્યું તો ચાલે છે થોડી એમને બધાને સપોર્ટ અર્જુન અર્જુનભાઈ બધા માલું બધું કરે છે સપોર્ટ કરે છે તો બધું કોમેડી ચાલે છે કોમેડીની ઉપર ઘણી બધી ચેનલો ચાલે છે અને કોમેડી અત્યારનો લેટેસ્ટ વિષય છે દર્શકોને પણ કોમેડી ખૂબ ગમતી હોય છે અને અત્યારે ગમે ત્યાંથી માણસ ક્યાંથી હાસ્ય મળે ક્યાંથી કંઈક મનોરંજન મળે એનું પ્રયત્ન કરતા હોય છે એટલે તમારી કોમેડી ચેનલ પણ ચાલશે જ તો એના સિવાય પણ કોઈ વિષય ઉપર કોમેડીનો કોઈક હોય તો આપણે સંભળાવું એના સિવાય એમને જેમ કે આપણે પેલા યુપીભાઈની વાત કરીએ તો યુપીભાઈ એક દિવસે એની જાનુનો ફોન આવ્યો તો એની જાનુ એને કે કે તું ક્યાં જાય તો પેલો કે મેં જમ સેન્ટિંગ મેં હા તો નહીં સેન્ટિંગ હું નહીં જઈશ તું કાળો પડી જઈશ તો પેલો કે અરે મારી સાડી તો હમસતી હું કાન નહીં મેં કાળો પડી જઈશ એ વાત સાચી પણ હવે આગળ સીઝન આવી રહી છે અને મેં લગન તારું તો લગ્ન હોય જોડી દેવા કરે અને મેં નહીં જમ કે પછી આપણે નાહી જવા હોય તો દાવાના પૈસા કોથા લાવશું એમ કરીને એક કોમેડી બનેલી આવી રીતે તમે કેવી કોમેડી બનાવો હા અમે વચ્ચે એવું ગોઠવેલું તો એવું એવું કર્યું કે અમે સેન્ટિંગ મેં જઈ રહ્યા હતા રેડી જઈ રહ્યા હતા એટલે પછી મિસ્ત્રી પૈસા હવે લેવા પડે કે મિસ્ત્રી ઉપાડ લેવા પડે ને પાંચ હજાર દસ હજાર એમ તો અમે મિસ્ત્રીને કીધું કે તૈયાર થઈ જાઓ રેડી પછી ગાડીમાં બેહવા વખતે પેલા કે તહીં ગઈને પૈસા મળશે કે તહીં ગઈને કે તહીં ગઈને હવે એવું છે દિનેશભાઈ કે પૈસા આલે ને થોડા ઘણા આપણું ને પહેલાં પાંચ એક હજાર રૂપિયા લે ને તે કાંઈ સારું મારે એવું થઈ ગયેલું કે જે જાનું હતી ને એને ફોન કરો ને પકડાઈ લો ગયો પકડાઈ ગયો હવે મેં તો બેન કન્ફ્યુઝ થઈ ગયો કે હાલો આ મિસ્ત્રી પૈસા આલશે નહીં રેડી એટલે પછી ગાડી ને બેહાડી દીધા કે હવે કરું પછી કેન્સન ફૂલ ટેન્શન હવે પૈસા તય ગીને મળી જાય પણ ફોન ફોન પછી પાછો હવે તય ગીને ખાલી બે દન કોમ કરીને પછી મારા ઘેર ઘેરાવું પડ્યું મિસ્ત્રીને કીધા વગર પછી મોબાઈલ ઓણ્યો બારસો ડબલ ઓણ્યું અને બીજી ત્રીજે દન પાછું પાછું પકડાયું એટલે પાછો મેં ટેન્શન પડી ગયો એટલે મારે એવી રીતે ભિકારી જ મેં બની ગયેલો એવું એવી કોમેડી એક બનાવી અમે અને હાર પબ્લિક સપોર્ટ કર્યો તમારું લગ્ન થઈ ગયું હા થઈ ગયું કેટલા છોકરા છે બે છોકરા બરાબર અને આમ અસલ જીવનમાં કોઈ બીજી જાનું છે ના બીજી જાનું નહીં હોય ખાલી ટાઈમ પાસ છે દિનેશ ભાઈ ખાલી તો અમારી સાથે આ અમારા લક્ષ્મણભાઈ છે અને શું નામ તમારું વિજયભાઈ છે એમના બાજુ જરાક કેમેરો ફેરવી દો દુધિયાવાળા વિજયભાઈ છે અને આપણી સાથે ગુલાબભાઈ છે અને લક્ષ્મણભાઈ અમારા પંચમહાલ પ્રદેશના ભૂમિયા આપણી સાંસ્કૃતિક જે વાતો છે આપણા ઐતિહાસિક જે વાતો છે આપણા એક એક પાન એક એક ઝાડ એક એક જંગલ એક એક ડુંગરાની વાતો ગમે ત્યાંથી જમીનના ઊંડાણમાંથી ખોદી ખોદીને લઈ આવે છે એવા લક્ષ્મણભાઈ અત્યારે આપણું રેકોર્ડિંગ કરી રહ્યા છે તો ગુલાબભાઈ બારિયા એ એમની પણ એક ચેનલ છે અને ગુલાબ બારિયા ઓફિશિયલ એમને પણ ખાસ બધા દર્શકોને વિનંતી છે કે ખાસ સપોર્ટ કરજો અને ડીબી લાય ગોગંબાને તો આપ ખૂબ જ પ્રેમ અને સહકાર આપી રહ્યા છો એવોને તો સાથ અને સહકાર આપજો પાંત્રીસ હજાર સબસ્ક્રાઇબર આપણે એક વર્ષમાં પૂરા કર્યા છે મિત્રો અને આપ સૌના સાથ અને સહકારથી આખા ગોઘંબા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ અને આપણી તો એવી ઈચ્છા છે કે મારા દર્શકો જો સાથ આપશે તો સમગ્ર ગુજરાતની અંદર આપણે ડીબી લાઈવના ડંકા વગાડીશું અને ડીબી લાઈવ ગોઘંબા ચેનલ ઉપર લેટેસ્ટ વિડીયો અપડેટ સમાચાર બધા આપતા રહીશું તો આપણો સાથ અને સહકાર મળતો રહે